વડોદરાની ઉર્મી સ્કૂલ ખાતે સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા પ્રધાનમંત્રીના મન કી બાત કાર્યક્રમના 1-થી 99 એપિસોડની ઝાંખી કરાવતા 2 દિવસીય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનનો પ્રારંભ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે કરવામાં આવ્યો હતો, જેમાં પ્રધાનમંત્રીના મન કી બાતના 99 એપિસોડના મહત્વના અંશોના ફોટોગ્રાફ સાથેની માહિતી પ્રદર્શિત કરવામાં આવી છે. આ પ્રસંગે મેયર નિલેશ રાઠોડ, મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, ડેપ્યુટી મેયર સહિત ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ 100મા એપિસોડ પહેલા 99 એપિસોડમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે શું કહ્યું એની માહિતી લોકો સુધી પ્રદર્શની દ્વારા પહોંચે, ઈ બુક દ્વારા પહોંચે અથવા બુક દ્વારા પહોંચે એના માટેનો જે પ્રયત્ન સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ અને વડોદરાના સૌ આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે મળીને કર્યો છે એને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. પ્રેરણાદાયક પ્રસંગ દ્વારા સમાજને જાગૃત કરવાનો, યુવાનોને પ્રેરણા આપવાનો, બહેનોને પ્રેરણા આપવાનો જે આ પ્રયત્ન થયો છે ખરેખર હું મોદી સાહેબને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. 100મી મન કી બાત 30મીએ થવા જઈ રહી છે ત્યારે ભાવ એક જ છે કે ગુજરાતનો અને વડોદરાનો એકે એક નાગરિક, એકે એક સોસાયટી ખૂબ મોટા સંગઠનો સાથે જોડાઈને પ્રધાનમંત્રીશ્રી 100મી મન કી બાત કરવા જઈ રહ્યા છે. તો આપણે સૌ ભેગા થઈને પ્રધાનમંત્રીશ્રીની 100મી મન કી બાત સાંભળીએ.